હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. જિંદગીના આખરી પડાવમાં જ્યારે બબ્બે પુત્રો વૃદ્ધ મા બાપ ઉપરની જવાબદારી છોડી પરલોક ચાલ્યા ગયા, વૃદ્ધ પિતા કઠોર જિંદગી સામે લડ્યા. વાંચો આ સંઘર્ષમય સત્ય ઘટના. જિંદગી ક્યારેક એટલી ક્રૂર બની જાય છે કે માનવીનું જીવવું હરામ કરી નાખે છે. પણ જે હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરે છે તે જીતી જાય છે. આવી જ કહાની છે મુંબઈના એક ઓટો ચાલકની, કે જેઓએ મોટી ઉંમરે જે સંઘર્ષ કર્યો તેનાથી આપણી આંખો ભરાઈ આવે. દેશરાજ કે તેઓ જેઓ મુંબઈમાં ખાર પાસે ઓટો ચલાવે છે, તેઓનો 40 વર્ષનો મોટો દીકરો 6 વર્ષ પહેલાં રોજની જેમ કામ માટે ઘરેથી નીકળ્યો અને અચાનક ગાયબ થઈ ગયો અને 1 સપ્તાહ બાદ મૃતદેહ મળી આવ્યો. પરંતુ કમનસીબી એ હતી કે જવાબદારીઓના બોજને કારણે તેની પાસે શોક કરવાનો પણ સમય ન મળ્યો. ઘર ચલાવવા બીજા દિવસથી જ કામે લાગવું પડ્યું. દેશરાજના આ જીવનમાં બીજો મોટો હાદસો આવ્યો, જેમાં 2 વર્ષ પછી તેના બીજા પુત્રએ પણ આત્મહત્યા કરી લીધી. દેશરાજે કહ્યું કે તે રિક્ષા ચલાવી રહ્યો હતો ત્યારે ફોન આવ્યો કે તમારા પુત્રની લાશ પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી મળી આવી છે. ખૂબ જ ભારે હૈયે પોતાના પુત્રની ચિંતાને ચિતાને આગ આપી હતી. બંને પુત્રોના મોત બાદ ભાગી પડેલા દેશરાજે કહ્યું કે નિવૃત્તિની ઉંમરે પોતાના ઉપર હવે પુત્ર વધુ અને 4 બાળકોની જવાબદારી પોતાના ઉપર આવી પડી. જ્યારે તેની પૌત્રી 9 વર્ષની હતી ત્યારે તેણે શાળા છોડવાની વાત કરી હતી. પછી તેણે પૌત્રીને ખાતરી આપી કે તેણી જેટલું ઈચ્છે તેટલું અભ્યાસ કરી શકે છે, પોતે રાત દિવસ મહેનત કરી ભણાવશે. પરિવારના ભરણ પોષણ માટે તેણે લાંબા કલાકો સુધી કામ કરવાનું શરૂ કર્યું. તે સવારે 8 વાગે ઘરેથી નીકળી અને 1/2 રાત સુધી ઓટો ચલાવતા હતા. આમ કરીને તેઓ 1 મહિનામાં 10,000 રૂપિયા સુધી કમાવાનું ચાલુ કર્યું. 6,000 રૂપિયા પોતાના પૌત્ર પૌત્રીના ભણતર પર અને 4,000 રૂપિયા 7 લોકોના પરિવારના ખાવા પીવા પાછળ ખર્ચ નીકળવા લાગ્યો. જ્યારે તેની પૌત્રીએ તેના 12 ની બોર્ડની પરીક્ષામાં 80% માર્ક્સ મેળવ્યા ત્યારે તે કહે છે કે પોતે એટલો ખુશ હતો કે રિક્ષામાં ગ્રાહકોને દિવસભર મફત મુસાફરીની ઓફર કરી તેની ઉજવણી કરી હતી. જ્યારે તેની પૌત્રીએ કહ્યું કે તે બીએડ કોર્સ માટે દિલ્હી જવા માગે છે ત્યારે દેશરાજને લાગ્યું કે તે કઈ રીતે ખર્ચ ઉઠાવશે, કારણ કે મહેનતના અંતે આવતી રકમ ઘર ખર્ચમાં વપરાઈ જતી હતી. પરંતુ તે કોઈ પણ ભોગે પૌત્રીના સપના પૂરા કરવા માગતા હતા. તેથી તેઓ એ પોતાનું ઘર વેચી દીધું અને તેની ફી ચૂકવી દીધી. ઘર નહીં રહેતા દેશરાજ તેની પત્ની પુત્રવધુ અને પરિવારને ગામમાં એક સંબંધીના ઘરે મોકલે છે અને મુંબઈમાં એકલા પોતાની ઓટો સાથે રહે છે. રાત પડે એટલે પોતાની ઓટોમાં સૂઈ જાય
અને દિવસ દરમિયાન રિક્ષા ચલાવી દિવસો પસાર કર્યા. ખૂબ જ દુઃખ વેઠવું પડ્યું, પણ જ્યારે તેની પૌત્રી વર્ગમાં પ્રથમ આવી તેવો ફોન આવ્યો ત્યારે તેની બધી પીડા દૂર થઈ જાય છે. દેશરાજ કહે છે કે તે તેના શિક્ષક બનવાની રાહ જુએ છે. તે દિવસે તેને ગળે લગાડવા માંગે છે અને કહી શકે છે કે તે કેટલો ગર્વ અનુભવે છે. તેણે કહ્યું કે તેના પરિવારની પ્રથમ ગ્રેજ્યુએટ હશે. તેણે કહ્યું કે જે દિવસે તેની પૌત્રી શિક્ષિકા બનશે તે દિવસે તે તમામ મુસાફરોને મફતમાં સવારી આપશે. દેશરાજની સ્ટોરી સોશિયલ મીડિયા યુઝર્સના દિલને સ્પર્શી ગઈ છે. ઘણા લોકોએ તેને મદદ કરવાની ઓફર કરી છે. એક વ્યક્તિએ લખ્યું, આ વાંચીને હું ખૂબ જ ભાવુક થઈ ગયો છું. આ ઉંમરે મારા પરિવાર પ્રત્યે આટલી જવાબદારી અને આટલી મોટી ઉદારતા. બીજાએ લખ્યું, અને મને આર્થિક રીતે મદદ કરવા માટે દાન કરવાનું ગમશે. ગુંજન રત્તી નામના ફેસબુક યુઝરે દેશરાજ માટે ફંડ એકત્ર કરવાની રજૂઆત કરી, જેણે 276 દાતાઓ પાસેથી રૂપિયા 5.3 લાખ એકત્ર કર્યા છે, જેનાથી દેશરાજનું મનોબળ વધી શકે છે, જેને પાછલી ઉંમરમાં પણ હાર્યા વગર મહેનત કરવાનું ચાલુ રાખ્યું. આમ આ સત્ય હકીકત તમામને સ્પર્શી રહી છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ને વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.